રાજકોટ અગ્નિકાંડ મામલે આ સૌથી મોટા સમાચાર. રાજકોટ મહાનગરપાલિકાના વધુ બે અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણા ફરજ મોકૂફ. મનસુખ સાગઠિયા ટીપીઓ તરીકે બજાવતા હતા ફરજ, મુકેશ મકવાણા એટીપી તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને અગાઉ સરકારના આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ગઈકાલે મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પોલીસ કસ્ટડીમાં હોવાથી પોલીસના અભિપ્રાય બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હજી ઘણા ખુલાસા થઈ શકે છે આ તપાસમાં. રાજકોટ અગ્નિકાંડ મામલે એક પછી એક અધિકારીઓ છે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ બે નામ તેમાં ઉમેરાયા છે. મુકેશ મકવાણા એટીપી તરીકે ફરજ બજાવતા હતા. મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણા ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ કેસમાં મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી યથાવત છે. ટીપીઓ સાગઠિયાની ટ્વીન ટાવરની ઓફિસ સીલ કરવામાં આવી છે. ઓફિસમાંથી ભારે ભરખમ તિજોરી જપ્ત કરાય છે. તિજોરીમાં રૂપિયા અને દસ્તાવેજ મુદ્દે પણ તપાસ થશે. એસીબી ભ્રષ્ટાચારના રૂપિયા દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે. સાગઠિયાની ઓફિસનો 67,000 વેરો ભરવાનો બાકી છે. 67,000 વેરો બાકી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. છેલ્લા 4 દિવસથી ક્રાઇમ બ્રાન્ચ SIT સાગઠિયાની પૂછપરછ કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ MD સાગઠિયાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યો છે, પરંતુ તેમના ભ્રષ્ટ કારનામાઓનો અનેક યાદીઓ છે તે બહાર આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ટ્વીન ટાવરની અંદર નોર્થ બ્લોકમાં 9મા માળે 901 નંબરની આ તેની ઓફિસ છે અને ત્યાં જી 24 કલાકની ટીમ છે તે પહોંચી છે. આ ઓફિસ તેમના ભાઈના નામે છે, પરંતુ તેને ભાઈએ કુલ મુખત્યાર નામું MD સાગઠિયાના નામે કરી દીધું છે. જે રીતના ટાઉન પ્લાનિંગ ઓફિસર જે મનસુખ સાગઠિયા છે કે તેમની તિજોરીવાળી આ ઓફિસ કે જ્યાં તિજોરી ચડાવતી વખતે પણ લિફ્ટ છે તે બેસી ગઈ હતી અને તેની પણ ફરિયાદ છે તે ઉઠી હતી. આ ઓફિસ ફરી એક વખત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીલ છે તે કરવામાં આવી છે. આ દ્રશ્યોની અંદર પણ જુઓ કે આ ઓફિસ 901માં લગાવેલું સીલ કોઈએ ખોલવું નહીં. SCP ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ સિટીના હુકમથી આ સીલ છે તે લગાવવામાં આવ્યું છે. અનેક ભ્રષ્ટ જે અધિકારીઓ છે કે તેમની સામે પગલાઓ છે તે તોડાઈ રહ્યા છે, પરંતુ MD સાગઠિયાના ભાઈની આ ઓફિસ કે જેનો 67,633 રૂપિયા જેટલો ટેક્સ છે તે બાકી હોવાનું સામે આવ્યું છે. પૂર્વ મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ દ્યારા કોઈ કાર્યવાહી છે તે કરવામાં ન આવી અને વેરો બાકી હોવા છતાં પણ મિલકતની હરાજીની નોટિસ આપવામાં આવી, પરંતુ વગદાર મનસુખ સાગઠિયા સામે તેમના જ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં કેમ ન આવી તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે ઊભો થઈ રહ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સીટના અધિકારીઓ દ્વારા મનસુખ સાગઠિયાની છેલ્લા 4-5 દિવસથી પૂછપરછ છે તે કરવામાં આવી છે. આ તેની ઓફિસ એક બોલતો પુરાવો છે, કારણ કે TPO જેનો પગાર 75,000 રૂપિયા માસિક પગાર છે અને તેમની કરોડો રૂપિયાની સંપત્તિઓ છે તે એક બાદ એક સામે આવી છે. TRP ગેમ ઝોનની અંદર 27 જેટલી જિંદગીઓ આગની અંદર હોમાઈ ચૂકી અને ત્યાર પછી પોલીસ તપાસ અને સીટની તપાસની અંદર MD સાગઠિયા જે રાજકોટ મહાનગરપાલિકાના TPO હતા તેમની સીધી જ બેદરકારી છે તે સામે આવી હતી. MD સાગઠિયાની ઓફિસની અંદર કેટલાક વહીવટદારો અને કેટલાક બિલ્ડરોના નામ છે તે ખુલ્યા છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે આ એક પણ વ્યક્તિની પૂછપરછ છે તે SCB દ્વારા કરવામાં નથી આવી. SCB ની તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે તો જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ ગેરકાયદેસર રીતે બાંધકામને મંજૂરી રાજકોટમાં અનેક જગ્યાએ આ તત્કાલીન TPO MD સાગઠિયા છે તેમના દ્વારા આપવામાં આવ્યોની વિગતો છે તે સામે આવી છે અને ક્યાંક મોટા પગલાઓ છે તે લેવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. MD સાગઠિયા સામે જે રીતના પોલીસે FIR અંદર તેમનું નામ છે તે ઉમેરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ તપાસની અંદર MD સાગઠિયા કેટલા નેતાઓના નામ ખોલે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે, કારણ કે ક્યાંક MD સાગઠિયાને પ્રોત્સાહન આપવા પાછળ રાજકીય નેતાઓ છે તે એટલા જ જવાબદાર છે અને તેમની સામે પણ કડક પગલાઓ છે તે લેવાઓ જોઈએ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા MD સાગઠિયાની ટ્વીન ટાવરની અંદર આવેલી 9મા માળે 901 નંબરની ઓફિસ છે તે ફરી એક વખત સીલ છે તે મારી દેવામાં આવી છે, ત્યારે હવે કેટલા નવા ખુલાસાઓ તેમની મિલકતોને લઈને થાય છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, સી મીડિયા રાજકોટ.